ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે ધોરણ બાર કોમર્સનું જે આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટ છે એ સ્ટેટનું ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણી એ સામાયિક શ્રેણીમાં આપણે ગયા વિડીયોમાં ગઈકાલે આપણે ચલિત સરેરાશની રીતની માહિતી મેળવી હતી અને આપણે ત્રણ વર્ષીય ચલિત સરેરાશનો એક દાખલો પણ કર્યો હતો મિત્રો આજે હું તમને ઉદાહરણ નંબર નવ કે જેની અંદર પાંચ વર્ષીય ચલિત સરેરાશ રીતનો ઉપયોગ કરીને આપણે વલણની જે કિંમતો છે એ કિંમતો મેળવવાની છે મિત્રો એકદમ સહેલું છે ત્રણ વર્ષમાં આપણે શું કરતા હતા તો એક પ્લસ બે પ્લસ ત્રણનો સરવાળો કરીને ભાગ્યા કેટલા કરતા હતા ત્રણ એટલે આપણને મળી જતું હતું કેટલા હતા તો છના છેદમાં ત્રણ એટલે કે પ્રથમ આપણે જે લખવાનું થતું હતું એ ક્યાં લખવાનું થતું હતું તો વ્હાઈ ટુની સામે ક્યાં લખવાનું થતું હતું વ્હાઈ ટુની સાથે આ કેટલા વર્ષનું છે પાંચ વર્ષનું તો પાંચ વર્ષ માટે તો એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ ભાગ્યા કેટલા આવશે પાંચ કેટલા આવશે તો પંદરના છેદમાં પાંચ એટલે કેટલા આવશે ત્રણ તો ક્યાં લખવાનું થશે તો પ્રથમ જે કિંમત છે એ ક્યાં લખવામાં આવશે વ્હાઈ થ્રીની સામે ક્યાં લખવામાં આવશે વ્હાઈ થ્રીની સામે એટલે પ્રથમ મળી જાય તો આપણને બીજી ઓટોમેટિક મળી જશે ચાલો જોઈએ દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર નવમાં આપણને શું માહિતી આપવામાં આવી છે એ માહિતી આપવામાં આવી છે કે એક કારખાનાના વાર્ષિક ઉત્પાદન ટનમાં નીચેની માહિતી પરથી પાંચ વર્ષીય ચલિત સરેરાશની ઉપયોગ કરીને વલણ મેળવવાનું છે ઓકે વર્ષ આપી દીધા છે આપણને એટલે આપણે શું લખવો પડશે ટી એટલે કે ટી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર થશે ત્યારબાદ આ વર્ષ આપી દીધામાં છે ત્યારબાદ ટર્ન ટર્નઓવર આપી આ સોરી ઉત્પાદન આપી દીધું છે એને શું કહેવામાં આવશે વાય એટલે કે આ શું થશે આપણા વાય વન વાય ટુ વાય થ્રી એમ ક્યાં સુધી આવશે તો છેલ્લું આપણું આવશે વાય ઇલેવન ક્યાં આવશે વાય ઇલેવન હવે શું કીધું છે પાંચ વર્ષીય ચલિત સરેરાશ પાંચ વર્ષીય ચલિત સરેરાશ ઓકે વર્ષીય એટલે એટલે પ્રથમ આપણે શું કરવો પડશે સરવાળો તો પ્રથમ પાંચનો સરવાળો કરીશું વાય અને વાય તો આપણને મધ્યક શું મળશે તો આપણને જે મધ્યક મળશે કેટલો મળશે ત્રણ અગાઉ જ આપણે જોયું એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ ટોટલ કેટલી સંખ્યા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કેટલા આવશે તો પંદરના છેદમાં પાંચ પાંચ તરી પંદર એટલે કે પહેલી જે આપણો સરવાળો લખાશે ક્યાં લખાશે તો વાઇ થ્રીની સામે લખાશે ક્યાં લખાશે વાય થ્રીની સામે અથવા તો આ જે ત્રીજી કોલમ છે એની સામે આપણો પ્રથમ સરવાળો લખાશે જેની અંદર કઈ કઈ કિંમતનો સમાવેશ થશે તો એકસો બાર એકસો છ ત્રાણું નેવું અને એકસો ને ચૌદ આટલી કિંમતોનો અંદર સરવાળો થશે હવે ત્યારબાદ વાય ફોર માટે તો આ જે સરવાળો છે એમાંથી એકસો બાર નીકળી જશે અને કોણ ઉમેરાઈ જશે તો એકસો ને ઉમેરાઈ જશે ત્યારબાદ વાઈફાઈ ઉપર લખવાનું થશે તો એકસો છ નીકળી જશે અને કોણ ઉમેરાઈ જશે એકસો ને સિત્તેર ઉમેરાઈ જશે એમ આગળ આપણે જતા જઈશું તો આ ઉમેરાશે અને આગળથી એક એક નીકળતું જશે અહીં આ ઉમેરાશે અને આ નીકળતું જશે છેલ્લે આ ઉમેરાશે આ નીકળતું જશે અને છેલ્લે એકવાર આ ઉમેરાઈ જશે એટલે આ નીકળી જશે એટલે કે છેલ્લે આપણને ક્યાં મળશે તો માત્ર એકસો આઠ ઉપર જ મળશે ક્યાં મળશે એટલે કે છેલ્લી આપણી જે સરવાળો આવશે ક્યાં આવશે એકસો આઠ એટલે કે વાય નાઇન ઉપર જ આવશે પછી વ્હાઈટેન માટે આપણી પાસે આગળ કિંમત નથી જો ટેન આપણે મધ્યક લઈએ તો આપણે કિંમત કઈ હોવી જોઈએ તો આપણી પાસે હોવી જોઈએ આઠ નવ દસ અગિયાર અને બાર આટલી કિંમત હોય તો આપણે વાઇ ટેન ઉપર લખી શકીએ પરંતુ આપણી પાસે વાય ટવેલ્વ નથી એટલે આપણે ક્યાં સ્ટોપ થઈ જવું પડશે તો અહીંયા આપણે વાય નાઇન પર જ સ્ટોપ થઈ જવું પડશે પછી આ બે કિંમતો આપણને મળશે નહીં એટલે યાદ શું રાખવાનું છે કે જો ત્રણ વર્ષીય ચલિત સરેરાશ હોય તો જે પ્રથમ છે એટલે કે વાય વન છે ત્યાં આવશે નહીં અને જો પાંચ વર્ષીય હોય શું હોય પાંચ વર્ષીય તો વાય વન અને વાય ટુ ઉપર આવશે નહીં ક્યાં આવશે ડાયરેક્ટ વાય થ્રી ઉપર ક્યાં આવશે વાય થ્રી ઉપર એટલે કે જો ત્રણ વર્ષીય હોય તો પહેલું અને છેલ્લું છોડી દેવાનું ત્યાં આવશે નહીં ક્યારેય અને જો પાંચ વર્ષીય હોય તો પહેલું બીજું અને છેલ્લા બે એની વચ્ચે જ બધી સરવાળાની કિંમતો તમારી આવશે આટલું ખાસ યાદ રાખજો ચાલો જોઈએ આપણે તો મેં ટેબલ બનાવી દીધું છે ટેબલમાં માહિતી લખી દીધી છે હવે આપણે શું શોધીશું તો પાંચ સપ્તાહનો ચલિત સરવાળો અને ત્યારબાદ એની શું શોધીશું ચલિત સરેરાશ તો અહીં મેં તમને હમણાં જ કીધું એમ શું કરવાનું છે આપણે તો પ્રથમ પાંચ એટલે ક્યાં આવશે તો ત્રણ ઉપર એટલે કે આપણો સરવાળો અહીંયા આવશે એટલે કે આ બે જગ્યાએ આપણો સરવાળો આવશે નહીં તો અહીં કેટલો સરવાળો આવશે તો એકસો બાર એકસો છ ત્રાણું નેવું અને એકસો ને ચૌદ તો અહીં હું એક લખી દઉં છું એકસો બાર પ્લસ એકસો ને છ પ્લસ ત્રાણું પ્લસ નેવું પ્લસ એકસો ને ચૌદ કેટલો સરવાળો થશે તો સરવાળો થશે આપણો પાંચસો ને પંદર કેટલો થશે પાંચસો પંદર હવે હવે શું કરવાનું છે તો હવે કઈ જ નથી કરવાનું હવે આ જે સરવાળો છે એમાંથી આ ઉપરની સંખ્યા બાદ કરવાની અને નીચેની સંખ્યા ઉમેરવાની એટલે હવે આપણી બધાનો સરવાળો નહીં કરવાનો જો ને તો કેટલા કરવા પડશે એકસો છ પ્લસ ત્રાણું પ્લસ નેવું પ્લસ એકસો ચૌદ પ્લસ એકસો ને ઓગણસાઠ પરંતુ આ જે સરવાળો છે એની અંદર આટલી કિંમત તો આપણી પાસે ઓલરેડી છે જ તો આ જે વધારાની છે એને બાદ કરી નાખવાની એની જગ્યાએ કોને ઉમેરી દેવાની છે અને એટલે આની માટે શું આવશે તો આની માટે આવશે પાંચસો ને પંદર પ્લસ એકસો ને ઓગણસાહીઠ માઇનસ એકસો ને બાર તો આનો સરવાળો આપણને મળશે પાંચસો ને બાસઠ કેટલા મળશે તો પાંચસો ને બાસઠ હવે સરવાળો પાંચસો ને બાસઠ છે એમાંથી આ એકસો છ શું થશે નીકળી જશે ને કઈ ઉમેરાશે એકસો ને સિત્તેર તો સરવાળો કેટલો છે તો સરવાળો છે પાંચસો ને બાસઠ એમાં કેટલા ઉમેરાશે તો એકસો ને સિત્તેર ઉમેરાશે ને કયા નીકળી જશે એકસો ને છ નીકળી જશે અને હવે સરવાળો કરીશું એટલે આપણને મળશે છસો ને છવ્વીસ ત્યારબાદ હવે સરવાળો કેટલો છે છસો ને છવ્વીસ ઓકે હવે તમને ખ્યાલ આવી જ ગયો છે શું નીકળી જશે તો ત્રાણું નીકળી જશે અને શું ઉમેરાશે એકસો ને ત્રીસ ઉમેરાશે એટલે પ્લસ કેટલા થશે એકસો ને ત્રીસ અને કેટલા નીકળી જશે તો નીકળી જશે ત્રાણું અને સરવાળો કેટલો થશે તો સરવાળો થશે છસો ને ત્રેસઠ કેટલો થશે છસો ને ત્રેસઠ હવે સરવાળો છે છસો ને ત્રેસઠ એમાં શું ઉમેરાશે તો ઉમેરાશે એકસો ને આઠ કેટલા ઉમેરાશે તો ઉમેરાશે એકસો આઠ અને કેટલા નીકળી જશે તો નેવું નીકળી જશે એટલે શું થશે માઇનસ નેવું અને આનો સરવાળો કરીશું એટલે આપણને મળશે છસો ને કેટલા મળશે છસો ને એક્યાસી મિત્રો ખ્યાલ આવે છે ને જો ના સમજ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો ત્યારબાદ હવે સરવાળો કેટલો છે આપણી પાસે તો છસ્સો ને શું ઉમેરાશે તો એકસો તેર ઉમેરાશે તો નીકળી શું જશે એકસો ને ચૌદ એટલે કેટલા આવશે તો એકસો તેર પ્લસ થશે અને માઇનસ કેટલા થશે એકસો ને ચૌદ તો તમારે જે દાખલો ગણો ત્યારે આ રીતે તમારે ચોકડી મારવાની નથી આ તો તમને સમજ પડે એના માટે હું તમને દર્શાવું છું તમારે આ રીતે કોઈ ચોકડી રાઈટ એવું કંઈ જ કરવાનું નથી તમારે પ્લેન જ રાખવાનું છે આનો સરવાળો કરીશું એટલે સરવાળો કેટલો આવશે તો સરવાળો આવશે આપણો છસો ને એંસી હવે સરવાળો કેટલો છે છસો એંસી એટલે કેટલા આવશે તો છસો એંસી કેટલા ઉમેરાશે તો એકસો પંદર કેટલા ઉમેરાશે એકસો ને પંદર તો માઇનસ કેટલા થશે તો એકસો ને ઓગણસાહીઠ કેટલા માઇનસ થશે એકસો ને ઓગણસાહીઠ એટલે આપણને મળશે છસો ને છત્રીસ કેટલા મળશે છસો ને છત્રીસ હવે જો ઉમેરવા માટે કોઈ સંખ્યા જ નથી તો હવે આપણી પાસે મળશે નહીં એટલે આપણો શું થઈ ગયો તો પાંચ સપ્તાહનો ચલિત સરેરાશ અથવા તો પાંચ વર્ષનો સપ્તાહ નથી શું છે વર્ષ છે એટલે કે પાંચ વર્ષનો ચલિત સરવાળો હવે શું કરવાનું છે તો સરેરાશ શોધવાની છે તો પાંચ વર્ષનો છે એટલે શું આવશે તો સરવાળો ભાગ્યા કેટલા થશે તો ભાગ્યા થશે પાંચ સરવાળો કેટલો છે તો સરવાળો છે પાંચસો પંદર કેટલો સરવાળો છે તો સરવાળો છે આપણી પાસે પાંચસો પંદર એટલે કેટલા આવશે તો પાંચસો પંદર ભાગ્યા પાંચ એટલે આપણને મળશે એકસો ત્રણ કેટલા મળશે એકસો ત્રણ હવે સરવાળો કેટલો છે તો પાંચસો બાસઠ તો પાંચસો બાસઠ ભાગ્યા પાંચ એટલે કેટલા મળશે આપણને તો એકસો બાર પોઈન્ટ ચાર આ આપણને શું મળે છે તો વલણની કિંમત આ આપણને શું મળે છે તો વલણની કિંમત ક્યારે તો જ્યારે અલ્પકાલીન વધઘટ થતી હોય ટૂંકા ગાળાની વધઘટ થતી હોય ત્યારે આ ચલિત સરેરાશની રીતથી આપણે શું કરી શકીએ છીએ તો વલણની કિંમતો મેળવી શકીએ છીએ ત્યારબાદ સરવાળો કેટલો છે તો છસો ને છવ્વીસ એટલે કે છસો છવ્વીસ ભાગ્યા કેટલા કરવા પડશે પાંચ એન બરાબર કેટલા લેવાના છે પાંચ કે છસો છવ્વીસ ભાગ્યા પાંચ કરીશું એટલે આપણને મળશે એકસો પચીસ પોઈન્ટ બે ત્યારબાદ છે છસો ને ત્રેસઠ તો છસો ને ત્રેસઠ ભાગ્યા પાંચ એટલે કેટલા મળશે આપણને તો એકસો બત્રીસ પોઈન્ટ છ એકસો બત્રીસ પોઈન્ટ છ ત્યારબાદ છે છસો ને ભાગ્યા પાંચ કેટલા મળશે આપણને તો એકસો છત્રીસ પોઈન્ટ બે એકસો છત્રીસ પોઈન્ટ બે ત્યારબાદ છે છસો ને એંશી ભાગ્યા પાંચ તો છસો ભાગ્યા પાંચ કરીશું એટલે મળશે એકસો છત્રીસ અને લાસ્ટમાં છે છસો છત્રીસ ભાગ્યા પાંચ તો અહીં આપણને મળશે એકસો ને સત્યાવીસ પોઈન્ટ બે કેટલા મળશે એકસો ને સત્યાવીસ પોઈન્ટ બે તો આ જે કિંમતો છે આપણી એકસો ત્રણ એકસો બાર પોઈન્ટ ચાર આ બધી કિંમતો શેની છે તો આ જે બધી કિંમતો છે એ વલણની કિંમતો છે કઈ કિંમત છે તો વલણની કિંમતો દર્શાવે છે કેટલા વર્ષનું છે તો પાંચ વર્ષનો ચલિત સરેરાશની રીતે દાખલો ગણવાનો છે તો ત્રણ વર્ષનું અને પાંચ વર્ષનું હશે તો તમને એકદમ સહેલાઈથી આવડી જશે પરંતુ જો ચાર વર્ષનું હશે કેટલા વર્ષનું હશે ચાર વર્ષનું તો મેં તમને કીધું એમ ચાર વર્ષ માટે તમારે શું યાદ રાખવાનું છે તો ચાર વર્ષ માટે તમારે જે પ્રથમ કિંમત ક્યાં લેવાની છે તો ત્યારે જ્યારે ચાર વર્ષનું હશે કેટલા વર્ષનું હશે ચાર વર્ષનું ત્યારે તમારે એક એક લાઈન છોડીને લેવું પડશે એક પછી અહીં લાઇન છોડવી પડશે પછી આવશે બે પછી લાઇન છોડીને ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી સાત અને પછી આઠ જ્યાં સુધી હોય ત્યાં સુધી બરાબર હવે ચાર વર્ષનું લેવાનું છે ચાર વર્ષનું એટલે કોનો કોનો સરવાળો થશે તો એક બે ત્રણ અને ચાર તો એનો સરેરાશ કેટલી આવશે બે પોઈન્ટ પાંચ એટલે ક્યાં લખાશે તો અહીં લખાશે બે પોઈન્ટ પાંચ ત્યારબાદ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ અને ક્યાં આવશે છ પોઈન્ટ પાંચ પછી અહીં આવશે નહીં અહીં આવશે નહીં કેમ કે આપણી પાસે આગળ એક કિંમત નથી છ સાત આઠ અને નવની કિંમત નથી એટલે અહીં આવશે નહીં એટલે કે આ જે સરેરાશ આવશે એ ત્યારબાદ આ બંનેનો સરવાળો કરવાનો થશે શું થશે તો અહીં જે આવશે એ બંનેનો સરવાળો કરવાનો થશે અને ત્યારબાદ આપણે શું શોધવાની થશે તો ત્યારબાદ આપણે એની ચલિત સરેરાશ શોધવાની થશે અને એની ચલિતરા સરેરાશ શોધવાની થશે ત્યારે આપણે આ જે સરવાળો આવશે બબ્બેનો સરવાળો એટલે કે અહીં જે કિંમત આવશે એને ભાગ્યા આઠ કરવા પડશે શું કરવું પડશે ભાગ્યા આઠ કરવા પડશે અત્યાર સુધી જો પાંચ વર્ષની હોય તો આપણે ભાગ્યા પાંચ કરતા હતા ત્રણ વર્ષનું હોય તો ભાગ્યા ત્રણ કરતા હતા પરંતુ યાદ રાખવાનું છે કે જ્યારે ચાર વર્ષનું હશે ત્યારે એને કેટલા વડે ભાગવું પડશે તો ભાગ્યા આઠ કરવા પડશે કેટલા કરવા પડશે તો ભાગ્યા આઠ કરવા પડશે ક્લિયર મિત્રો તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે હવે પછીના વિડીયોમાં આપણે જે ચાર વર્ષીય ચલિત સરેરાશ છે એના વિશેની માહિતી મેળવીશું તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ